સાબરમતી નદીના કિનારે અમદાવાદ ફ્લાવર શો 2024 રિવરફ્રન્ટ ઉપર એલિસ બ્રિજ, એના પછી તરત જ આવશે ફ્લાવર શોનું. બ્રિજ નીચે ટુ વ્હીલરનું પાર્કિંગ છે અને એની સાથે જ ટિકિટ વિન્ડો છે, અને ફોર વ્હીલરનું પાર્કિંગ એ આગળ છે 3 નંબરના ગેટ આગળ, અને ત્યાં પણ ટિકિટ બારી છે, એટલે જ્યાં પાર્કિંગ હશે ત્યાં ટિકિટની સુવિધા છે. ફ્લાવર શો પછી આવશે ગેટ નંબર 3, જ્યાં તમે ઇન્કમટેક્સ તરફથી આવતા હોય એવી શકો. આવી રીતે અહીંયા પાર્કિંગનું સ્પેશિયલ સેન્ટર છે, ત્યાં પાર્કિંગ કરવાનું છે. પાર્કિંગ જે આખું બનાવ્યું છે તો મલ્ટી લેવલ પાર્કિંગ છે, તો એમાં 1 કલાક 2 કલાક સુધી ફોર વ્હીલરના 20 ને ટુ વ્હીલરના 10 છે, અને એવી રીતે કલાક પ્રમાણેના ચાર્જિસ છે. ચાર્જિસ આની ઘણી કેપેસિટી છે, એટલે તમને આરામથી જગ્યા મળી જશે પાર્કિંગ માટે, ટુ વ્હીલર અને ફોર વ્હીલર બંને. ફ્લાવર શો તરફ જઈ રહ્યા છે પાર્કિંગમાંથી. પાર્કિંગમાંથી જ સ્કાયવોકનું છે બ્રિજ, નીચે ઉતરીને રોડ ક્રોસ કરવાની જરૂર નહીં પડશે. થોડી થોડી નજર મારી લઈએ ઉપરથી. આ પાર્કિંગ છે, ત્યાંથી જ ઉપરથી ડાયરેક્ટ આવ્યા. મલ્ટી લેવલ કાર પાર્કિંગ સિવાય બીજું અહીંયા પ્લોટમાં પણ પાર્કિંગ છે, બંને પ્લોટમાં. તો એમાં પણ તમને જે આ ડોમ જેવું દેખાય છે નાનું, તો ત્યાં ટિકિટની વ્યવસ્થા છે. આજે સેટરડે સન્ડે સ્પેશિયલ 105 રૂપિયા છે એક જણના, અને 12 વર્ષથી નાની ઉંમરના હશે એના માટે ફ્રી છે, ને 12થી ઉપરના છે એના માટે 105 છે. બાકી હા, અને એમાં બીજી વસ્તુ એ છે કે અટલ બ્રિજ અને ફ્લાવર શો બંનેનું કોમ્બિનેશન છે. બાકી લગભગ 70 રૂપિયા છે એક જણના, 75 રૂપિયા છે. અને સોમથી શુક્ર દરમિયાન લગભગ 55 રૂપિયા જેવી ફી છે. કાર પાર્કિંગ આગળથી તમે એન્ટ્રી લેશો ને તો અટલ બ્રિજ એકદમ નજીક જ છે, તો જો તમે ન જોયું હોય તો ટિકિટ કમ્બાઈન જ લઈ લેજો અટલ બ્રિજ અને રિવર અને ફ્લાવર શોની. અત્યારે લગભગ 10:30 વાગ્યા છે અને ફૂડ સ્ટોલ છે, બધા ધમધમી ઉઠ્યા છે. બહુ જ વેરાયટી તમને જોવા મળશે. અને એ આપણે એન્ટ્રી લીધી કાર પાર્કિંગ આગળના ગેટેથી, ત્યાંથી જમણી બાજુ છે, અને અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો. આ બાજુ પ્લાન્ટેશન ને એ બધું છે. ફૂલોનો એકદમ નેચરલ કલર જોવો હશે તો દિવસ દરમિયાન ફ્લાવર શો જરૂર વિઝિટ કરજો. અહીંયા ફૂડ સ્ટોલ તો છે જ, પણ એ સાથે તમે નાસ્તો પણ તમારે તમારા બાળકો માટે ઘરેથી લાવો હોય તો તમે લાવી શકો છો, કારણ કે એમાં કોઈ એ લોકો એવું ચેકિંગ કે રિસ્ટ્રિક્શન નથી. આ પણ કંઈક એકદમ અલગ જાતનું જ વૃક્ષ દેખાય છે, તો એનું નામ શું છે એ બધું તમે જાતે આવીને એક્સપ્લોર કરી દેજો. છોકરાઓને મજા પડી જાય એવું છે બધું. બટાકાની સીઝનમાં મસ્ત બટાકા મૂક્યા છે બનાવીને, નહીં? ઓકે, હા એટલે જ ને, કિચન બાજુમાં છે એટલે જ સ્ટોરૂમ અહીંયા રાખો. અહીંયા બધા નર્સરીના સ્ટોલ છે. આ શું લાગે છે? એવું, ચલો અમારે તો ટ્રેન હવે રોકેટ આગળ જાય છે. શું જુઓ છો? પક્કું? ઓકે, તમે પણ જરૂર જોજો. ખરેખર એટલા મસ્ત મસ્ત ફ્લાવર્સના કલર છે, ભગવાનની કલા તમને અહીંયા મસ્ત જોવા મળશે. હા, મને તો સૂર્ય મંદિર જેવું લાગે છે.
અયોધ્યાનું એરપોર્ટ છે નવું. ઓકે, જેના જેવા વિચાર. અમને તો મોઢેરાનું મિની સૂર્ય મંદિર લાગે છે, તમને શું લાગે છે આ જોઈને? એ તમે અહીંયા આવીને જોજો, અહીંયા ફોટોગ્રાફી ખૂબ જ સરસ થશે નાના છોકરાઓના કાર્ટૂન્સનું. કિલ્લો લાગે છે કૌસ્તુભભાઈને તો. કોનો કિલ્લો લાગ્યો તમને? મહારાણા પ્રતાપનો. ચાલો, જય મહારાણા પ્રતાપ. આવી રીતે લેઆઉટ પણ આપેલું છે, તો આ પણ તમે થોડું ઘરે હોમવર્ક કરીને આવી શકો છો. શું જુઓ છો છોકરાઓ? હિંચકા ઉપર બેસવું છે, પણ પતંગિયા જગ્યા રોકી છે, કેમ બેસશો તમે? તમે બેસશો ને તો પતંગી ઉડી નીચે આવી જશે. ચલો કૌસ્તુભભાઈ ને તો ફ્રેન્ડ એ મળી ગયા રિવર ફ્રન્ટ ફ્લાવર શો માં. આ શું છે અહિયાં? નીચે દ્વારકા બેટ લાગે છે તમને, અને ઉપર અશોક સ્તંભ નહીં છે ને? મન થઈ જાય ને આવો મસ્ત છાયડો હોય તો હિંચકો ખાવાનું. ભારત માતા કી. હવે વસ્તી વધવા માંડી છે. વહેલા આવશો તો પબ્લિક ઓછી હશે તો ફોટોગ્રાફી મસ્ત થશે. હવે એના પછીનું આગળ ઓલિમ્પિક્સ. હા, અહીંયા તમને ઓલિમ્પિકની થીમ જોવા મળશે. અહીંયા બધે અલગ અલગ રમતોના ચિહ્નો છે. આપણે બધા એક છીએ ને, આપણે એક થઈને રહેવાનું છે. હા, તો સરદાર વલ્લભભાઈ પટેલને સાચી નમસ્કાર કરેલા કેવા છે. હાથીભાઈને પાણી પીવડાવવામાં આવી રહ્યું છે. પીકોક બાકી રહી ગયો લાગે છે. આ કંઈક બંધ હતું, કંઈક રિપેરિંગ ચાલે છે. આ અટલ બ્રિજ છે, એની પેલી બાજુ બે સેક્શન હતા એ આપણે કમ્પ્લીટ કર્યા, અને હવે અટલ બ્રિજની ડાબી બાજુ પાછા બે સેક્શન છે. નાના છોકરાઓની રમતની જેમ જ અહીંયા પણ મસ્ત એક નાનકડો પ્રોજેક્ટ છે, જે છોકરાઓને મજા આવશે જોવાની. એ લોકો ઘરે ઘરે જેવી રીતે લીગો બ્લોક્સ ને એમાંથી બધું બનાવતા હોય, રમતા હોય. હા, તું એ બનાવજે ભાઈ. કેવું મસ્ત છે, નહીં કહોશો? પેલું શું છે? એ તો મને એવું લાગે છે સૂર્યજ્યોત ગાર્ડન આપણે જઈએ છીએ એના જેવું, સૂર્યજ્યોત લેક જેવું લાગે છે. શું એ પણ કલ્પના શક્તિથી અંકલે બધું ડેકોરેશન કર્યું છે. અંદર જો ચકલી મૂકી છે, રેતી છે, પ્લાન્ટ્સ છે. અંદર ના જઈ શકાય, જો ચેસ છે ને રમાય નહી. સુંદર મજાના ગુલાબ આ ડાબી બાજુના સેક્શનમાં છે. આપણે પાછળથી કાર પાર્કિંગના ગેટ આગળથી એન્ટ્રી લઈએ એના પછી. એક ફરી સુંદર રચના, નાનકડા ઝરણા જેવું બનાવ્યું છે. હાથ પગ મસ્ત ધોઈ લીધા છોકરાઓએ, કંઈક એક્સપ્લોર કરે છે. સૌથી વધારે મજા અહીંયા આવી લાગે છે રિવર ફ્રન્ટમાં છોકરાઓને. બધા નાના છોકરાઓ અહીંયા આવે, કિનારા આગળ રમે, મજા કરે. હવે આ સામેની બાજુ છે ચિલ્ડ્રન પ્લે એરિયા છે, સ્લાઇડિંગ ને બધું. સેમ પેલી બાજુ પણ ચિલ્ડ્રન પ્લે એરિયા છે. આ બાજુ જો સ્લાઇડિંગ ને બધું છે. તો હજુ ઘણું બધું છે, પણ એ હવે સ્કીપ કરીએ છે. તમે આવજો અને જરૂર ફ્લાવર શો એન્જોય કરજો.